નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વઅધ્યન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને સ્વ અધ્યયન પોથીના ભાગ બે ની અંદર જે આપણને ધોરણ પાંચનો પર્યાવરણ વિષય આપેલો છે એ ધોરણ પાંચના પર્યાવરણ વિષયના પાઠ નંબર બાર જો આ ખૂટી જાય તોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે સ્વઅધ્યન પોથી છે તે સ્વઅધ્યન પોથીનું પોસ્ટર આપણને આપેલું છે આ ધોરણ પાંચની સ્વઅધ્યન પોમાં ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી જેવા વિષયો છે તેના પાઠ આપણને આપેલા છે તો આપણી આ ચેનલ ઉપર તમને દર દરેક વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જશે આ દરેક વિષયના સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે સોલ્યુશનના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે વોટ્સઅપ પર જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પાઠ નંબર બાર જો આ ખૂટી જાય તો એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરી બોક્સમાં લખો એમાં પહેલો સવાલ અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે વિકલ્પ સી અમદાવાદ બીજું નીચેના પૈકી કયા રસ્તાઓ પર ટ્રેક્ટર ચાલી શકે છે તો જવાબ આવશે વિકલ્પ ડી તમામ ત્યાર પછી ત્રીજું સાયકલને ચલાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે છે તો જવાબ આવશે વિકલ્પ એ શારીરિક ચોથું પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ખનીજ તેલ પાંચમું ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનોને થોભવા માટે કયો રંગ વાપરવામાં આવે છે જવાબ આવશે વિકલ્પ સી લાલ છઠ્ઠું કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે તો જવાબ આવશે વિકલ્પ બી સૌર ઉર્જા સાતમું નીચેના વાહનો પૈકી કયું વાહન અન્યની સરખામણીમાં વધુ ઉર્જા બચત કરે છે તો જવાબ આવશે વિકલ્પ એ રેલવે આઠમું તમારા મતે નીચેનામાંથી કયું વાહન વધુ બળતણ વાપરતું હશે તો જવાબ આવશે વિકલ્પ ડી વિમાન ત્યાર પછી નવમું ઘર ઘરમાં રાતે અજવાળું મેળવવા માટે જૂના સમયમાં લોકો કયું સાધન વાપરતા હતા તો જવાબ આવશે વિકલ્પ બી ફાનસ દસમું રસોઈ કરવા માટેનું બળતણ કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી એલપીજી અગિયારમું નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય તો જવાબ આવશે વિકલ્પ એ સૂર્ય કુકર બારમું ભૂતકાળમાં રસોઈ બનાવવા માટે લોકો મોટાભાગે કયા બળતણનો ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી લાકડાનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય અથવા તો જોયું હોય તેવા વાહનોની નીચે ખરાની નિશાની કરો ચાલો તો અહીંયા જોઈ શકો છો કે સર્વપ્રથમ છે તે ટ્રેન છે તો એ જોઈશે એટલે એના ઉપર આ ગાડી છે ટ્રેન છે બસ સ્કૂટર આગબોટ આ બધા જ ની અંદર મુસાફરી કરી છે અથવા તો જોઈશે એટલે ટીક કરી છે અહીંયા પણ તમે જોશો તો કાર વિમાન રિક્ષા મોટર અને ત્યાર પછી અહીંયા કંઈક આપણને આ પ્રકારનું રિક્ષા જેવું ટ્રેક્ટર જેવું વાહન આપેલું છે જીપ જેવું તો આ દરેક વાહનો જે છે તે આપણે જોયા છે તો આ એની ઉપર આપણે ટીક કરી દઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના કોષ્ટકમાં તમે જોયેલા વાહનોની યાદી બનાવી તે કયા માર્ગ ઉપર ચાલે છે અને કયા ઇંધણથી ચાલે છે તેની માહિતી કોષ્ટકમાં ભરો ચાલો વાહનનું નામ એમાં રેલગાડી તો એ પાટા ઉપર ચાલે તેમાં વપરાતું ઇંધણ તો કોલસો વીજળી અથવા ડીઝલ એવી રીતે બસ બસ જે છે તે જમીન અથવા જમીન પર પાકા રસ્તે ચાલે છે એમાં ડીઝલ વપરાય રિક્ષા રિક્ષાએ જમીન માર્ગ ઉપર ચાલે એમાં પેટ્રોલ અથવા તો સીએનજીથી ચાલે વિમાન જે છે તે હવાઈ માર્ગ દ્વારા ચાલે છે એમાં અતિશુદ્ધ કેરોસીનનો ઉપયોગ થાય છે મોટરસાયકલ છે તે જમીન માર્ગ ઉપર ચાલે છે તેમાં પેટ્રોલ જોઈએ ત્યાર પછી છે આગબોટ એ જળ માર્ગમાં ચાલે છે ડીઝલ અથવા તો કોલસાથી ચાલે કાર એ જમીન માર્ગ ઉપર ચાલે છે ડીઝલ પેટ્રોલ ને સીએનજી ત્રણેયથી ચાલશે ટ્રક એ જમીન માર્ગ થી ચાલે છે ડીઝલ દ્વારા સાયકલ એ જમીન માર્ગ ઉપર ચાલે શારીરિક શક્તિ દ્વારા જાતે પેડલ મારીને ચલાવવા પડે હેલિકોપ્ટર હવાઈ માર્ગ થી ડીઝલ અને બીજા ઘણા બધા ઈંધણ થી ચાલી શકે સ્કૂટર એ જમીન માર્ગ ઉપર ચાલે છે અને પેટ્રોલ દ્વારા ચાલે છે ત્યાર પછી છે વાહન વાહન એ જે છે તે જળ માર્ગ દ્વારા જળ માર્ગ ઉપર ચાલે છે અને મોટા ભાગે ડીઝલ દ્વારા ચલાવવામાં આવતું હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના ચિત્રનું ધ્યાનથી અવલોકન કરી તેમાં દર્શાવેલ ઘટનાના કારણો કયા હોઈ શકે તે જણાવો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક્સિડન્ટની ઘટના ઘટી છે તો આ એક્સિડન્ટ થવા પાછળના કારણો કયા હોઈ શકે તે આપણે લખવાના છે તો જુઓ હાઈવે ઉપર વધુ ગતિમાન ગાડી ચલાવવાના કારણે ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હશે આ એક કારણ હોઈ શકે ગાડીમાં કોઈ ખામીના લીધે અકસ્માત થયો હોઈ શકે આ પણ હોઈ શકે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હોય તો પણ અકસ્માત થઈ શકે તેવું પણ બની શકે બરાબર ટાયરમાં પંક્ચર પડ્યું હોઈ શકે ડ્રાઈવર આલ્કોહોલ પીને ગાડી ચલાવતો હોઈ શકે અથવા તો રસ્તામાં કોઈ પ્રાણી આડું આવ્યું હોઈ શકે વગેરે જેવા કારણોને લીધે આ જે અકસ્માત છે તે થયો હોઈ શકે બરાબર આવા વિવિધ કારણોના લીધે આ અકસ્માત બની શકે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પુથી છે તે નવી સ્વાધ્યન પુથીના બધા જ પાઠના જે સોલ્યુશન છે બધા જ વિષયના બધા જ પાઠના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો આ એપ્લિકેશન ઉપરથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એક વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના નકશામાં ગુજરાતના તેલક ક્ષેત્રો ધરાવતા જિલ્લાની માહિતી મેળવી તમને મનપસંદ રંગ પૂરો અને તે પૂરો અને તે રાજ્યોના નામ નીચે લખો જો ગુજરાતના તેલક ક્ષેત્રો ધરાવતો જિલ્લાની માહિતી મેળવી અને તેમાં મનપસંદ રંગ પૂરવાના છે અને એ રાજ્યોના નામ તમે નીચે લખવાના છે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ જામનગર ભરૂચ ગાંધીનગર સુરત કચ્છ બનાસકાંઠા વગેરે જેવા જે વિસ્તારો છે ત્યાં આપણને તેલ ક્ષેત્ર જોવા મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એ ખનીજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ વર્તુળમાં લખો ચાલો તો ખનીજ તેલની અંદરથી તમે જોશો તો આપણને પેટ્રોલ ડીઝલ ડામર તેલ અને કેરોસીન વગેરે જેવા ઉત્પાદનો મળે છે જે આપણે અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બી સૂર્ય ઉર્જાથી ચાલતા જુદા જુદા સાધનોના નામ વર્તુળમાં લખો ચાલો સૂર્ય ઉર્જાથી ચાલતા હોય એવા અલગ અલગ સાધનો તો સૂર્ય કુકર સોલર વોટર હીટર સોલર ભઠ્ઠી સોલર ડ્રાયર અને સોલર સેલ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આસપાસથી માહિતી મેળવીને નીચેના કોષ્ટકમાં માંગેલી માહિતી પૂર્ણ કરો ચાલો વાહનનું નામ ચાલો તો વાહનનું નામ છે સ્કૂટર વાહનમાં વપરાતા ઈંધણનું નામ છે પેટ્રોલ ઈંધણની ટાંકીનું મહત્તમ માપ છે પંદર લીટર વાહન એક લીટર ઈંધણમાં કેટલા કિલોમીટર ચાલે છે તો ત્રીસ કિલોમીટર ત્યાર પછી છે વાહનનું નામ બસ વાહનમાં વપરાતા ઈંધણનું નામ ડીઝલ ઈંધણમાં ટાંકીનું મહત્તમ માપ છે બસો લીટર વાહન એક લીટર ઈંધણમાં કેટલા કિલોમીટર ચાલે છે તો અહીંયા જવાબ આવશે બાર લીટર ત્યાર પછી છે મોટરસાયકલ વાહનમાં વપરાતા ઈંધણનું નામ પેટ્રોલ ઈંધણની ટાંકીનું મહત્તમ માપ છે અહીંયા વીસ લીટર અને વાહનમાં એક લીટર ઈંધણમાં કેટલા કિલોમીટર ચાલે છે તો પિસ્તાલીસ કિલોમીટર એવી રીતે કાર કાર જે છે એ પેટ્રોલ અને ડીઝલથી ચાલેનું મહત્તમ માપ છે એકસો વીસ લીટર અને વીસ કિલોમીટર ચાલે છે એક લીટરથી બુલેટ એમાં પેટ્રોલ પેટ્રોલ ભરવામાં આવતું હોય છે પેટ્રોલ એનું ઇંધણ છે પચીસ લીટરની ટાંકી હોય છે અને મહત્તમ એક કિલો એક લીટરની અંદર વીસ કિલોમીટર જેટલું ચાલે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ વડીલો પાસેથી માહિતી મેળવીને નીચેના કોષ્ટકમાં ચાલુ માસની માહિતી ભરો માસનું નામ છે ફેબ્રુઆરી વર્ષ બે હજાર ચોવીસ ચાલો તો અહીંયા અમારા ઘરમાં વપરાય છે જો એલપીજી સીએનજી પેટ્રોલ ડીઝલ કેરોસીન અને વીજળી આપણને આપેલી છે તો શું વપરાય છે તો કે એલપીજી રાંધણ ગેસમાં વપરાય છે પેટ્રોલ જે છે તે આપણે ગાડીઓ અથવા તો ટુ વ્હીલ અથવા તો વ્હીકલ્સમાં વપરાય છે ડીઝલ જે છે તે ટ્રેક્ટરમાં વપરાય છે અને વીજળી ઘરે વપરાતી હોય છે હવે એક મહિનાનો વપરાશ કેટલો છે તે લખવાનો છે તો એલપીજીનો એક મહિનાનો પંદર કિલોનો વપરાશ છે પેટ્રોલનો એક મહિનાનો દસ લિટરનો વપરાશ છે ડીઝલનો એક મહિનાનો વીસ લિટરનો છે અને વીજળી જે છે તે મહિને સિત્તેર યુનિટ વપરાય છે હવે કિંમત રૂપિયામાં તો એલપીજીની કિંમત હજાર રૂપિયા છે પેટ્રોલની કિંમત એક લિટરની પંચાણું રૂપિયા છે ડીઝલની એક લિટરની પંચ્યાસી રૂપિયા અને વીજળી જે છે તે એક યુનિટના આઠ રૂપિયા છે હવે એક મહિનાનો ખર્ચ તો એક બોટલ જે છે તે એલપીજી પંદર કિલોની વપરાય છે એટલે એલપીજીમાં એક હજાર રૂપિયાનો ખર્ચ થશે પેટ્રોલ જે છે તે દસ લીટર વપરાય છે પંચાણું રૂપિયાનો ભાવ છે એટલે નવસો પચાસ રૂપિયાનો ખર્ચ થશે અને વીસ લીટર પેટ્રોલ વપરાય છે અને પંચ્યાસી રૂપિયાનો ભાવ છે એટલે કે સત્તરસો રૂપિયાનું ડીઝલ વપરાશે અને વીજળી જે છે તે આઠ રૂપિયાના ભાવની સિત્તેર યુનિટ એટલે કે પાંચસો ને સાહીઠ રૂપિયા વીજળીનું બિલ થશે હવે માસિક ખર્ચ ઘટાડવાના ઉપાયો હવે માસિક ખર્ચ આપણે જો ઘટાડવો હોય એલપીજીનો તો સોલર કુકરનો આપણે ઉપયોગ કરી શકાય અહીંયા ત્યાર પછી જો પેટ્રોલનો ડીઝલ ઘટાડો હોય તો જરૂર પૂરતી જ આપણે બાઇક જે છે તે વાપરવી જોઈએ અને ત્યાર પછી ડીઝલનો વપરાશ ઘટાડો હોય તો ખેતીમાં આપણે બળદનો ઉપયોગ કરી શકીએ અને જો વીજળીનું બિલ ઓછું કરવું હોય તો આપણે સોલર પેનલ લગાવવી જોઈએ તો આ રીતે આપણે વિવિધ ઉપાયો દ્વારા આપણા જે ઇંધણના બળતણ છે અથવા તો ઇંધણનો જે વપરાશ છે તે ઘટાડી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ઘરના વડીલો પાસેથી જાણો કે તેઓ અથવા તેમના વડીલો નીચેની પ્રવૃત્તિઓ માટે શું શું કરતા હતા તો પ્રકાશ અથવા તો અંજવાળું મેળવવા માટે તો પ્રકાશ મેળવવા માટે ફાનસ અને દીવાનો ઉપયોગ કરતા હતા રસોઈ બનાવવા માટે લાકડાનો અને કેરોસીનનો ઉપયોગ કરતા હતા મુસાફરી માટે તેઓ બળદગાડું ઘોડાગાડી અને ઊંટગાડી તેમજ સાયકલ વગેરેનો ઉપયોગ કરતા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ સૌર ઉર્જાથી ચાલતી તમારી કલ્પનાની ગાડી દોરી અને તેમાં રંગ પૂરો તો સૌર ઉર્જાથી ચાલતી આવી સરસ મજાની ગાડી જે છે તે અહીંયા તમે દોરી શકો છો અને તેમાં રંગ પણ પૂરી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ પાંચની તેના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પછી પસંદ હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં